રાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના જે સામે આવી હતી, તો બે જૂથ વચ્ચે થયેલ પથ્થરમારામાં કુલ 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બે મહિલા સહિત 7 પુરુષને ઈજાઓ પહોંચી હતી, તો એક બાઇકને પણ નુકસાન થવા પામ્યું છે. રાત્રિ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ ગાળો બોલવાની ના પાડતા નજીવી બાબતે મામલો બીચક્યો હતો. બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં મામેરું લઈને આવેલ મહેમાનોને પણ ઈજાઓ પહોંચી હતી. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે રાત્રિ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ ગાળો બોલવાની ના પાડતા નજીવી બાબતે મામલો બીચક્યો હતો. બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. તો પથ્થરમારામાં મામેરું લઈને આવેલ મહેમાનોની પણ ઈજાઓ પહોંચી હતી. રાત્રિ દરમિયાન સામસામે પથ્થરમારામાં ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. તો એકને વધુ ઈજાઓ થતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસે રાત્રિને સમય તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. તો રાત્રિ દરમિયાન દોડી આવેલ પોલીસ દ્વારા દુકાનનો ગલ્લાઓ બંધ કરાવી લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. તો પોલીસ દ્વારા એકની અટકાયત પણ કરવામાં આવી છે. તો અન્ય લોકો પોલીસ આવતા ભાગી છૂટ્યા હતા. તો પોલીસ દ્વારા ભાગેલ લોકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.